સબસ્ક્રાઇબ કરો આ ચેનલને. આ દુનિયામાં દરેક મનુષ્યોના કંઈક ને કંઈક સપનાઓ હોય છે. કેટલાક મા બાપ એમના છોકરાઓ માટે સપના જુએ છે કે મારો દીકરો લોયર બનશે, મારી છોકરી તો ડૉક્ટર જ બનશે. એ જ રીતે અહીંયા પણ એવું જ છે કે બચુભાઈના દોસ્ત એટલે કે જગદીશભાઈનો છોકરો એન્જિનિયરિંગ કરે છે, તો બચુભાઈ પણ એમના છોકરાને એન્જિનિયર બનાવવા માંગે છે. પણ આપણા હીરોનું સપનું તો કંઈક અલગ જ છે, જે તે સૂતા સૂતા કેવી રીતે સાકાર કરશે એ તો એને જ ખબર. સૂતો છે આળસુનો પીર, હજી હજી ગોરે છે, હજી ગોરે છે. સાલો ઓ ઓ બ્રિજલા, નાલાક, ઉઠ ઉઠ, ચાલ ઉઠ, સવાર પડી. અરે પપ્પા સુવા દો ને. અરે શું સુવા દો, ઉઠ ચાલ ઉઠ. આ જો 9 વાગ્યા 9, અને આ સંભળાતી નથી, તારી ફોનની રિંગ વાગે છે, ઉઠ ચાલ હવે. ઓ શિટ, 9 વાગી ગયા, મોડું થઈ ગયું. હા મને, હા બસ બસ, નીકળો નીકળો નીકળો. નહીં સુધરે, ક્યારેય નહીં સુધરે આ નાલાયક. અરે પણ ક્યાં જાય છે તો કે. અરે મોડું થાય છે, આવી દેખાઉં છું. બ્રિજેશ, આ બ્રિજલો નયા થયા વગર ક્યાં ભાગ્યો? ભાઈ હવે તો એ જાણે અને એના લંગોટિયા મિત્રો જાણે. ચલની હવે જાડિયા, એક તો હાથી જેવું શરીર છે તારું, ઉભો રે ભગાવું છું. એ ગોલ્ડન ચા લઈ આય, મસ્ત આદુવાળી, જલ્દી. મારી પણ લઈ આવજો, મે બી સવારે નથી પીધી. તને કે છે, તું લઈ આવ. એ ભાઈ, એ તને જ કહું છું, ચાલ જા જલ્દી લઈ આય. કરો લાઈક. સર હું ચા વાળો નથી, માય સેલ્ફ બ્રિજેશ પટેલ. સર પેલા અમિતે વાત કરી હતી ને ફિલ્મ પ્રોજેક્ટ માટે, એના માટે આવ્યો છું. અને હું મનુ, મ્યુઝિક કમ્પોઝ કરું છું, અમે સાથે જ મ્યુઝિક કરીએ છીએ. આવો આવો બેસો, તું વાત કરજે. 3-4 લાય જલ્દી. સર અમારી સ્ક્રિપ્ટ છે સર, અને આ સર મારી શોરી લઈને થોડા ફોટા છે સર. વાહ, આ મારા કામનું છે. છોકરી ખાય ખાખરો ને ઊંચો કરે ઘગ. સર સર, આ ફિલ્મ તો બહુ મસ્ત હતી, મેં જોઈ છે તમારી આ ફિલ્મ. શું વાત કરે છે? અરે હા, તમે જોઈ છે? હા સર, પછી હસીને પેટમાં દુખી ગયું હતું. હા સાચે મસ્ત ફિલ્મ હતી. હા સાચે, આપણે ગયા હતા ને સાથે. અરે ઓલો હીરો ભાગતો ભાગતો આવે છે ખાખરાના અવાજમાં, સામે બારી ખુલે છે, હિરોઈન ઊભી હોય છે અને ખાખરા ઉડતા હોય છે, હીરો ખાખરા ચીરીને આગળ વધે છે. અલે લખોટા, તું મને બાટલીમાં ઉતારે છે? ના સર, મેં જોઈ છે આ ફિલ્મ, તું આવ્યો તો ખરો ને? આ ફિલ્મ મેં હજી સુધી રિલીઝ જ નથી કરી. સર અમે જોઈ છે, અમે ખાખરા પણ ખાધા હતા, તું કે ને કે આપણે જોઈ છે. આ લાઈનમાં બધું જ ચાલતું રે, એ બધું જવા દો, આપણે મેઇન મુદ્દા પર આવીએ. સી, મની ઇઝ નોટ ધ મેટર ટુ મી, ને મારા ખ્યાલથી તમે પણ ફ્રેશર જ છો. યસ સર. મેટર ઇઝ ધ હિરોઈન. સર હિરોઈન માટે અમે આ છોકરીને ફાઇનલ કરી છે. સર એ ડ્રામાની આર્ટિસ્ટ છે, બહુ જ સરસ આર્ટિસ્ટ છે, અને ઘણા બધા વિડીયોઝ પણ કર્યા છે એને સર. હા સર. બસ એને ફિલ્મ માટે ચાન્સ જોતો હતો. સિમરન નામ છે સર એનું. જુઓ મિસ્ટર બ્રિજેશ, આપણે ડાયરેક્ટ વાત કરીએ, તમે પણ ફ્રેશર છો, હિરોઈન ફ્રેશર છે, પૈસા તૈયાર છે. બરાબર છે સર. હવે જો આ હિરોઈન કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર હોય ને, તો આપણે વાત આગળ વધારીએ. શું કહો છો? બરાબર ને? કરો લાઈક. Ah!
What's up, guys? શું ખાયા કરે છે યાર? શું? કેવી રે મીટિંગ? મસ્ત જોલી પાર્ટી છે ને? શું તંબુરો જોલી પાર્ટી છે? એક નંબરનો લસણીયો હતો સાલો. કેમ શું થયું? છોડને યાર. અરે પણ થયું શું? અરે છોડને યાર, તું સેવ સરખા. અરે ભાઈ સેવ સરળ લાવો આની માટે. હા. કેવું છે? એક મિનિટ. મિત, મને એ કે આ પાર્ટી તને કોણે બતાવી? મારા પપ્પાના ફ્રેન્ડ સર્કલમાં છે. ઓ અચ્છા, આના પપ્પા પણ લસણીયા જશે. બે ટોપા જો. શું બોલે છે ભાઈ તું? એટલો ગુસ્સો આવે છે ને એના ઉપર. લસણીયો ટોપો છે ને આપણી ફિલ્મની હિરોઈન. હા સિમરન. હા તારો. મારી ગર્લફ્રેન્ડ. તારી ગર્લફ્રેન્ડ છે ને, એની સાથે ઓલો ઇસ્કેમ ડિસ્કેમ કરવા માંગતો હતો. દિનકર ભાઈ લઈ જા, ચાલ ઊભો થા. એ ઉભો રે. દિનકર ભાઈને હેરાન કરવાની જરૂર નથી, કારણ કે આને ઓલરેડી એના મધ્યપ્રદેશની. ક્યાં વાત. મજાક છે, મજા આવે છે. આગળનું વિચારો, આગળનું. આ લાઈનમાં જેટલા પ્રોડ્યુસર આપણને મળ્યા છે ને, સાલા બધા કંઈને કંઈ કોમ્પ્રોમાઇઝ કરવાની વાત કરે છે. મને તો સમજ નથી પડતી કે આપણે આ લાઈનમાં આગળ વધશું કઈ રીતે. ના, કોઈને ખબર નહીં પડે. તું આવી જા. કમ. હા હા આવી જા. અરે અરે હું. અરે મારી વાત માન. અરે ભાઈ તને કીધું ને કોઈ નથી. આવી જા આવી જા. શું ચાલી રહ્યું છે આ બધું? જો જો, આપણા રાજા બાબુ સામેવાળી ઉપમાને ઈશારાબાજી કરીને બોલાવી રહ્યા છે. હે ભગવાન. ઉપમા નહીં, અનુપમા. હા હા એ જ અનુપમા. કરો કરો ઈશારાબાજી કરો. આના સિવાય આવડે છે શું બીજું તને? શું પપ્પા, શું ઈશારાબાજી? અરે ભાઈ મારી ફિલ્મની સ્ક્રિપ્ટ વિશે વિચારતો હતો ફોન પર વાત કરતા કરતા. શું તમે કંઈ પણ બોલ્યા કરો છો યાર? ઓ ડફોળ, તારા બાપને ઉલ્લુ બનાવવાનું બંધ કરા. તારા કરતા વધારે દિવાળીઓ જોઈ છે તારા બાપે. જવા દો જવા દો પપ્પા, તમે રહેવા દો ને ભાઈ. આ લાઈન છે ને ફાલતુ લોકો માટે નથી. એ ફાલતુ હશે તારો બાપ. એક્ઝેક્ટલી, મેં પણ એ જ કહ્યું. એ બ્રિજલા, શું શું બોલે છે તું? હા સોરી સોરી પપ્પા. મમ્મી, ભાઈ અમારી લાઈન છે ને પેશનેટ, ક્રિએટિવ અને ટેલેન્ટેડ લોકો માટે છે. આ પપ્પા સમજા વિચારે વગર કાંઈ પણ બોલ્યા કરે છે યાર. અચ્છા 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 અચ્છા. એ છોડ છોડ, હવે છોડ. તારા બાપને ઉઠા ભણાવવાનું બંધ કર. અને ક્રિએટિવિટી ને બધું એ શું હતું? આ બધું ઇમરજન્સી છે, ઇમરજન્સી છે, બધું શું હતું તારું? એ શું હતું બધું? હા કઈ નહીં પપ્પા, એક પ્રોડ્યુસર સાથે મીટિંગ હતી. અચ્છા, કેવી રહી મીટિંગ? ભંગાર. પેલો પેલો પ્રોડ્યુસર સાલો કોમ્પ્રોમાઇઝ ની વાતો કરતો હતો. કોમ્પ્રોમાઇઝ એટલે કોની? તારી સાથે? ના પપ્પા, અમારી ફિલ્મની હિરોઈન સાથે. એટલે જ કહું છું બ્રિજેશ, એટલે જ કહું છું, ના પડા લાઈનમાં, બરબાદ થઈ જઈશ. 300 પાનાની સ્ક્રિપ્ટ લખે છે ને, એના કરતા 300 પાનાની કોઈ ચોપડી વાંચી હોત ને તો નોકરીએ લાગી ગયો હોત અને કમાતો ધમાતો થઈ ગયો. જરા સમજ તું. છોડ છોડ, ફિલ્મ લાઈનમાં જવાની કઈ જરૂર નથી તારે. અને એક વાત કાન ખોલીને સાંભળી લે તું, આપણા ઘરમાં પૈસાનું ઝાડ નથી ઉગ્યું, સમજો ને. બરાબર છે પપ્પા, બરાબર છે, તમારી વાત સાચી છે. પણ તમે જાણો છો ને કે હું શું કરવા માંગુ છું. હાલે સાંભળ. બસ આ આ તારી જીદ જ તને નડી રહી છે. જ્યારે ખાડામાં પડીશ ને ત્યારે તને સમજાશે. અત્યારે તને મારી બધી વાતો ખોટી લાગશે. તમે લોકો છે ને મારી બધી જ વાતો નેગેટિવલી કેમ લેતા હો છો? હું ફિલ્મ બનાવીને રહીશ અને બધા લોકો જોતા રહી જશે. જોજો તમે. અરે આ તારી નાનકડી ટચુકડી ફિલ્મોમાં કંઈ દાડો નહીં વળે ડોબા. શું કહે છે તમારી ભાષામાં એને? પેલી 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 આ શોર્ટ ફિલ્મ. પપ્પા મને એક વાત કહો, હું જ્યારે સાવ નાનો હતો ત્યારથી જ શું પગ પર ચાલતો થયો? નહીં ને, પહેલાં હું મારા ઘૂંટણ પર ચાલ્યો, પછી પગ પર, એના પછી દોડતો થયો પપ્પા. બરાબર ને? બરાબર ને? બસ એ જ રીતે હું ફિલ્મ બનાવીશ. ચાલ એક લેન્થ મારીએ. એ હું અહીંયા લેન્થ મારવા નથી આવ્યો, હું તો મસ્ત છોકરીઓ જેવો આવ્યો છું. બીજું શું? બધી બકવાસ બંધ કર અને આજુબાજુ નજર નાખ કે તારી ભાભી કેમ નથી દેખાતી. હું ક્યાર બીપી હવે, એના કરતાં પણ સારી મળી જશે. છોડે ને, આગળ વધ. જો ભાઈ, જે વાતમાં ખબર ના પડતી હોય ને એ વાતમાં ચૂપ રહેવાનું. હવે એમાં ખોટું શું છે? જો આવી ગઈ. Thank you.
માતાના દર્શન તું કરે અને પ્રસાદ હું ખાઉં. ત્યાં બધી ગોપીઓ છે ને હું તો ચાલ્યો. હાય નિહા. હાય. ઓ તું બા હું કેમ કોઈ બીજો આવવાનો છે? બ્રિજેશ પ્લીઝ યાર લી મી અલોન. અરે નિહા 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 શું હર વખતે આવી રીતે નાની વાત ઉપર ઝઘડા કરે છે? અચ્છા તને શું પ્રોબ્લેમ છે તું મને સમજાવીશ? બ્રિજેશ લાઈફમાં થોડો સિરિયસ થા. તને શું લાગે છે હું તારી સાથે ટાઈમ પાસ કરું છું? હું સિરિયસ નથી. આઈ વિશ તું હોત એટલીસ્ટ એક વસ્તુને લઈને. એનીવેઝ આ બધી વસ્તુ માટે ટાઈમ નથી. હા ભલે જા, તને તો એમ બી આદત છે ને બધી વસ્તુઓને પડતી મૂકીને જવાની. હસવું અને શરમાવું એ તો દરેક છોકરીઓની અદા છે. હસવું અને શરમાવું એ તો દરેક છોકરીઓની અદા છે. વાહ વાહ ક્યા વાત. એ હજી બાકી છે. સાંભળ સાંભળ સાંભળ. અને એને પ્રેમ સમજી બેસું એ આના જેવા ગધેડાઓની અદા છે. બ્રિજલા કેને થયું શું? ગધેડાઓ છટકેલ છે યાર, છોડને જવા દેને યાર. વાહ 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 વાહ. કરો લાઈક. છટકેલી પ્રેમમાં કોણ પડ્યું? આ જ્યારે દેતી હતી ત્યારે દેવી હતી, જ્યારે છોડી ગઈ ત્યારે ડાયન. છટકેલ. વાહ તારી ગર્લફ્રેન્ડ છે ગાડિયા. મારે કાને બોલ બક. જાને ભાઈ આમ ભીખ માંગવાથી કાંઈ ન મળે, મહેનત કરવી પડે સમજો ને. ઓ ભાઈ શાંતિ રાખ. શું છે તો? શાંતિ રાખ એક મિનિટ. જોવે છે ને? લઈ લે. જોવે છે? લઈ લે. લઈ લેશ નહીં તો 10 ના 100 આપીશ. ચલ કારણ કે બધી જ ફિલ્મોમાંથી મને કંઈક ને કંઈક શીખવા મળે છે. પપ્પાને હું સંભાળી લઈશ. પપ્પાને શું તંબુરો સંભાળી લઈશ તું? પપ્પાને સંભાળી લઈશ. અને આ તારી ફિલ્મમાં શું દેખાડે છે? શું બ્રિજેશ તારી ફિલ્મમાં ચમત્કારને બળાત્કાર કહે છે અને ધનને સ્તન કહે છે, તું શું શીખવાનું આમાંથી? પપ્પા આ સીનમાં તમને ડાયલોગ સિવાય બીજું કાંઈ જ નથી દેખાતું. અરે ભાઈ એના કેમેરાનું એંગલ જુઓ, ટેકનિક જુઓ, પરફોર્મન્સ જુઓ. શું કેમેરાનો એંગલ જુઓ, ટેકનિક જુઓ, પરફોર્મન્સ જુઓ? બ્રિજેશ એક વાત સમજી લે, આ ફિલ્મોના ચક્કરમાં ભલભલાના જીવન બરબાદ થઈ ગયા છે, એ જ રીતે તારું પણ થઈ જશે. સમજો કંઈ કામ ધંધો શરૂ કર. નોકરી ઓળખ, નોકરી ઓળખ એટલે ઘરમાં 2 રૂપિયા આવતા થાય. અત્યારે તો રૂપિયા આવતા નથી, ઉલટાના ડબલ ખર્ચા થાય છે તારી પાછળ. શું નોકરી નોકરી કરો છો પપ્પા? હું પટેલ થઈને નોકરી કરું? ઇમ્પોસિબલ. એ ડોડાયા આખી જિંદગી તારા બાપે પણ જોબ કરી છે સમજો. હાઉ. અને આવું જે બધું બોલતા હોય ને એને મારી સામે લઈ આવો. અરે યાર પપ્પા તમે જો જો સાંભળ, મારી વાત સાંભળ. તું છે ને ફૂલ ટાઈમ નહીં તો પાર્ટ ટાઈમ જોબ કરી લે. આજકાલ તો કોલ સેન્ટરમાં પણ 4 કલાક માટે જોબ મળે છે ને. અરે મમ્મી એ પણ થઈ તો જોબ જ ને. હા પણ તું 4 કલાક જોબ કર્યા પછી તારી ફિલ્મોનું કામ કર ને બેટા. ના ના એવું ના થાય ભાઈ. મમ્મી યાર સુધર સુધર, હવે સુધરી જા અને લગ્ન કરીને થાળે પડ સમજો. અને લગ્ન માટે લક્ઝુરિયસ કારની રાહ જોવા બેસીશ ને તો એસી બસે નીકળી જશે અને પછી ખખડતો જ ખટારાથી કામ ચલાવવું પડશે તારે સમજો. પ્લીઝ હા પપ્પા, લગ્ન તો હું નહીં જ કરું. મારી કઈ લગ્ન બગનની ઉંમર થઈ નથી ભાઈ, હું હજી યંગ છું. ઓ યંગ વાળા ડોડાયા, કહ્યું ને લગ્ન કરી લે. લગ્નની ઉંમર ખરેખર થઈ ગઈ છે તારી હવે, નહીં તારા કાળામાંથી ધોળા થતા વાર નહીં લાગે. અને એ ઉંમરમાં તને જીવનની બધી જવાબદારીઓ સંભાળતા આવડશે? સંભાળી શકીશ તું? છે હિંમત તારામાં? બોલ ને આપને જવાબ, છે હિંમત તારામાં? કેને છે હિંમત તારામાં?
બોલ જવાબ આપ છે હિંમત તારામાં તો લગાવ છે લગાવ છે ને 5 મહિનાનો ટાઈમ આપું છું તને 5 મહિના હા બિપિનભાઈ બ્રિજેશ એક પાર્ટી આવી છે માર્કેટમાં હા હા બિલ્ડર છે શું વિચારો છો બસ એ જ જાગૃતિ કે હવે આપણી પાસે બહુ ઓછો ટાઈમ રહ્યો છે એમ સમજને કે 2-1 મહિના જેટલો બસ તમારી વાત સાચી છે પણ આ બધું આપ બ્રિજેશ ક્યારે સમજશે તમને આજે બધું સાચે સાચું કહી દો યુ આર રાઈટ બધી હકીકત કહીએ જ દેવી પડશે ને બ્રિજલા અરે ઓ બ્રિજલા 2 મિનિટ નીચે આવ કામ છે તારું અરે બ્રિજેશ હા 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 બિપિનભાઈ ના ના બસ બસ નીકળું છું ક્યાં જાય છે પપ્પા બિપિનભાઈનો ફોન હતો એક પ્રોડ્યુસર સાથે અર્જન્ટ મીટિંગ છે અને હું બહાર જતો હું ને ત્યારે ક્યાં જાય છે એમ પૂછીને પ્લીઝ મને ટોકશો નહીં ટોકતો નથી નાલાયક પૂછતો તો મસ્તો ભલે એક કામ કર જાગુ અને શુકરનું થોડું દહીં આપ મોમાં અરે હા અરે ના પપ્પા મને મોડું થાય છે ભાઈ અને છે ને આ તમારા શુકન આ દહીં આ બધા હું નથી માનતો તમારે મારું કંઈ કામ હોય તો કહો ના ના જા ભલે નીકળ જા ભલે અરે સાંભળ થોડું જમીને તો જા મમ્મી હું ખાઈ લઈશ ભાઈ કઈ બાર પહેલા ફિલ્મ પછી ફૂડ બાય આપ હા બિપિનભાઈ તમારી ખૂબ જ તારીફ કરતા હતા થેન્ક યુ સી આઈ ડોન્ટ વોન્ટ ટુ લિસન એની સ્ટોરી ઓર એનીથિંગ એલ્સ મને તો મારા બિઝનેસમાં ઇન્ટરેસ્ટ છે આઈ વોન્ટ ટુ કન્વર્ટ માય બ્લેક મની ઇન ટુ વ્હાઈટ સિમ્પલ બજેટની ચિંતા ના કરશો બજેટ ગમે તે હોય મેં પણ 5 વર્ષ પહેલાં ફિલ્મ બનાવી હતી હા ખૂબ ખર્ચો કર્યો પણ રિકવર ના થયા વ્હાઈટ ના થતા હોય મની તો પછી ફાયદો શું હે એટલે તમારી ફિલ્મ પણ ચાલશે કે નહીં એની ગેરંટી શું સર એની ગેરંટી તો કોઈ નથી આપી શકતું સર એ તો બધું પબ્લિક પબ્લિસિટી અને માર્કેટિંગ પર ડિપેન્ડ કરે છે અગર લોકોને ફિલ્મ ગમશે તો પ્રોફિટ જરૂર થશે હા હા એ તો છે જ અને સર રિસ્ક તો બધા જ બિઝનેસમાં હોય છે આપણે એને કઈ રીતે મેનેજ કરીએ છીએ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે મેં જે સ્ટોરી લખી છે ને સર એમાં ઇમોશન ફેમિલી ડ્રામા કોમેડી બધું જ છે સર હા સર મેં પણ સાંભળી છે સ્મૂથ જાય છે અચ્છા મિસ્ટર બ્રિજેશ પટેલ પોતાનું છોકરું તો બધાને વાલું હોય મને પણ મારી જમીન ગમે છે આ મારા ફ્લેટ્સ ગમે છે મને ગમે છે પણ એનું શું હે બીજાને ગમવું જોઈએ ને મેં અહીંયા બધી ફેસિલિટી રાખી છે જિમ્નેશિયમ છે સ્કેટિંગ રિંક છે સ્વિમિંગ પુલ છે પણ કોઈ રહેવા જ નથી આવતું કોઈ ખરીદવા જ નથી આવતું બોલો આ જંગલમાં કોણ રહેવા આવે શું બોલ્યા કઈ નહીં કઈ નહીં કઈ નહીં સર તમે મને એક પ્રશ્નનો જવાબ આપો ધારો કે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો તમે એમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરશો સર અમારું ઇન્વેસ્ટમેન્ટ તો અમારી સ્કિલ્સ અને અમારું પેશન છે એટલે અચ્છા એટલે તમે નવા નિશાળિયા અને બધું ઇન્વેસ્ટમેન્ટ મારું આ તો બહુ મોટું રિસ્ક કહેવાય ને સ્ક્રિપ્ટ લાવ્યા છો હા સર હું સ્ક્રિપ્ટ લાવ્યો છું સર તમે મારી સ્ક્રિપ્ટ વાંચી જુઓ સર અને સર તમને ગમે ને સર તો ખાલી એક મેસેજ કરજો કે આપણે આ પ્રોજેક્ટ કરીએ છીએ પ્લીઝ સર અમને ખાલી એક જ ચાન્સ જોઈએ છે ધારો કે આપણે આ પ્રોજેક્ટમાં હું તમારી સાથે જોડાઉં તો તમારે મારી એક શરત માનવી પડશે તમારી સ્ક્રિપ્ટમાં મારા હાર્ટ ટચિંગ ડાયલોગ્સ તમારે એડ કરવા પડશે કરશો ડાયલોગ્સ એટલે તમારા ડાયલોગ્સ અરે સાંભળવા જેવા છે સાચા પ્રેમીના હૈયાની વાત છે જીવું છું હું બાજરીના રોટલા પર ફિદા છું તારા ચોટલા પર જો તું મારી જોડે નહીં બોલે તો બેઠો રહીશ તારા ઓટલા પર
ફસાઈ ગયા છીએ. વાહ 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 વાહ, છે ને સરસ છે ને, બહુ સરસ. હવે બીજી સાંભળો. હસે છે તું જ્યારે જ્યારે, જુઓ બોલતા વખતે જ કેટલી ખુશી થાય છે. હસે છે તું જ્યારે જ્યારે, ત્યારે ત્યારે તારા ગાલમાં ખાડા પડે છે. હું બેઠો બેઠો વિચારું છું કે મારા જેવા આમાં કેટલા પડે છે. અમે પણ પડ્યા. શું બોલ્યા? બહુ સરસ, બહુ સરસ ને, કમાલ છે ને. માઇન્ડ બ્લોઈંગ સર. અને હવે હમણાં જે એક તાજી રચના છે એ સાંભળો. હા હા. જ્યારે સાચા પ્રેમીનું દિલ તૂટે છે, સાચા પ્રેમીનું દિલ તૂટે છે, ત્યારે આંખમાંથી નીકળે છે આંસુ. જો તમે સાચો પ્રેમ કરતા હોવ તો જાઓ મુંબઈ બોલિવૂડમાં, ત્યાં રાહ જુએ છે તમારી બિપાસા બાસુ, બિપાસા બાસુ. આ શું? અરે ગજબનો ગાંડો. માખણ ચોર છે કાનો ગિરધારી, લાગી ગોપીઓ ને શ્યામ માયા તારી. કેવું લાગ્યું? સરસ છે. દિલ દીગે જે આ? ના ના, સાચે સરસ છે. એટલે તને એવું લાગે કે તું તારા ઇનપુટ્સ આપવા માંગે, માંગતો હોય તો આપી દેજે. બીકોઝ મારી પાસે બીજી એક ટ્રેક પણ છે જે મને ગમી હતી, પણ મને આ જરાક વધારે ગમી હતી. શું કહે છે? આપણે જ્યારે બનાવી ત્યારે પણ. યાર તને સાચું કહું, મને છે ને તારામાં એ જુનું નથી દેખાતો જે એક મ્યુઝિક કમ્પોઝરમાં દેખાવો જોઈએ. તું અગર પોતે પોઝિટિવ રહીશ ને તો તું કેવું પણ મ્યુઝિક બનાવ, ટ્રેક જોરદાર જ બનશે. બરાબર ને? હા બરાબર. હવે આ મનિયાને શું તંબુરો ખબર પડે? એટલે એમ નહીં, પણ આ દિમાગમાં એકલી આમ નેગેટિવિટી જ ભરાયેલી હોય છે. એવું નથી યાર, એમ તો કરે છે યાર. પણ બોસ, તમને લોકો કોણ છો? મારા મિત્રો છો ને? હા. જો તમે લોકો જો સાચું સજેશન નહીં આપો તો કોણ આપશે? અને તમને નહીં પૂછું તો કોને પૂછું? તમને પૂછું મારો હક બને છે ને, તમારા પાસેથી જવાબ લેવો પણ મારો હક બને છે, સમજો ને? બરાબર. પણ પહેલા છે ને તું તારું આ મોઢું ધોઈ આવ. હે, તારા મોઢામાં જ્યારે પાયરેની સ્મેલ આવે છે દૂર જા ઢોક્યા કરા છો. અરે આજે તમારી કોઈ મીટિંગ હતી ને? અરે બાપ રે બાપ ભાઈ, એ ઠોક્યાનું તો તું નામ જ ના લઈશ પ્લીઝ યાર. અરે યાર, એના ચોટલા ની રોટલા, એના જો ડાયલોગ્સ હો પરફેક્ટ, એમ ડાયલોગ્સ જો આપણી ફિલ્મમાં નાખત ને તો આપણે ઓટલા પર બેસવાનો જ વારો આવવાનો હતો. કેમ? અરે ખબર નહીં યાર, એ બાગડવિલ્લાને લખવાનો શોખ ક્યાંથી જાગ્યો એ જ નથી ખબર પડતી. અને પાછું મને કીધું હતું કે હું કંઈક ઇન્વેસ્ટમેન્ટ કરું. હે, તો તારે એને કહેવાય નહીં કે અમારી પાસે એટલા રૂપિયા હોત તો અમે પોતે જ ફિલ્મ બનાવી લેત, તારી પાસે શું જખ મરાવા આવત? અરે હા યાર, પણ હવે એ છે ને ટિપિકલ દેશી બિઝનેસમેન છે યાર, હવે એને શું કહેવાનું યાર? દેશી બિઝનેસમેન પાછું એ શું છે? અરે સિમ્પલ છે, જો એનું કહેવું એમ છે કે અગર હું પૈસા ઇન્વેસ્ટ કરું તો જ એ પણ પૈસા ઇન્વેસ્ટ કરે, અને હું પૈસા ઇન્વેસ્ટ કરું તો કંઈક ને કંઈક પ્રોફિટ હોય તો જ પૈસા ઇન્વેસ્ટ કરું ને. હે, અને અગર મને પ્રોફિટ થાય તો એને બી પ્રોફિટ થાય. સિમ્પલ બે યાર, હજી ક્યાં સુધી આ પ્રોડ્યુસર્સને શોધતા રહીશું? હા, એક તો ઠોકિયાઓ મળે છે ને પછી રિપ્લાય કરવાનું નામ નથી લેતા. બધા જ એવું કરે છે. ઓ ભાઈ, ઓલા દિવસે તો ઘણું કહેતા હતા કે અમે તારી સાથે છે, અમે તારી સાથે છે. આજે શું થયું? તમે લોકોએ જ હાર માની લીધી? ના હવે હાર તો અમે છે ને ક્યારેય ના માનીએ. હા, પણ હું ખાલી એવું વિચારતો હતો કે જેની પાસે રૂપિયા છે એની પાસે દિમાગ નથી, ને જેની પાસે દિમાગ છે એની પાસે રૂપિયા નથી. એ સારું બોલ્યો તું, પણ સમજાયું નહીં. જો ભાઈ, માણસ પાસે દિમાગ હોય ને તો બધા જ રસ્તા આપોઆપ ખુલ્લા થઈ જાય છે. એટલે તું કેવા શું માંગે છે? તને નહીં સમજાય. હવે તો એક જ માણસ છે જે આપણને રસ્તો દેખાડી શકે છે. અરે હતાશ ના થઈશ બેટા, હતાશ ના થઈશ. આ લાઈનમાં ઘંટે ઘંટ ભરેલા છે. સર, પણ હું ક્યાર સુધી એક પ્રોડ્યુસરથી બીજા પ્રોડ્યુસર પાસે દોડતો રહું? થાય બેટા થાય. એક વાત મારી યાદ રાખજે બેટા, કે અહીંયા શું કરવું અને કોને મળવું એના કરતાં બી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે શું ના કરવું અને કોને ના મળવું. સર, અહીંયા તો હું જેને મળું છું ને બધા જ લીંબુ પકડાવે છે. જો બેટા, મારા પર વિશ્વાસ હોય ના તો આવતી કોઈ મીટિંગમાં મને સાથે રાખજે. તારો બેડો પાર ના કરાઈ દઉં તો મારો નામ ભી નરેશજી નહીં. હા સર, પણ. અરે બેટા, ચિંતા છોડી દે ઓર એમ સમજ કે તારો પ્રોજેક્ટ આ મારો પ્રોજેક્ટ છે. ચિલ્લ બેટા ચિલ્લ.